આછે વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પરિયા ગામના શાંતુભાઈ દેસાઈ 77 વર્ષની ઉંમરે પણ ખેતીમાં જ રચ્યા પચ્યા રહે છે. રાજ્યમાં 2003 સુધી ખેડૂતો ચંદનની ખેતી નહોતા કરી શકતા. આ પ્રતિબંધિત વૃક્ષને ઉગાડવાના પ્રતિબંધને 2003માં સરકારે ઉઠાવી લીધો. ત્યાર પછી શાંતુભાઈએ કર્ણાટકમાં 17 દિવસની ટ્રેનિંગ લીધી અને ચંદનની ખેતી પર મહારત હાંસલ કરી. ચંદન વિશે ત્યાં લગભગ 16-17 દિવસ રહીને ત્યાંના જંગલ ખાતાના સાહેબ લોકોને મળીને એની વિશેની મેં સંપૂર્ણ માહિતી લીધી. પછી એનું ઝાડ કેવી રીતે ઉગાડવું તે વિશેની ટ્રેનિંગ લીધી. ત્યાં 5,800 ચોરસ કિલોમીટરમાં જંગલ છે તેમાં બધા સાહેબ લોકો જોડે ફર્યો અને એ ટુ ઝેડ માહિતી મેં ચંદનની લીધી. અને તે હું ગયો તે વખતે સીડ્સ નહોતા, મને સીડ્સ પછીથી મોકલવામાં આવ્યા. શાંતુભાઈની વાડીમાં આજે 7,000થી પણ વધારે ચંદનના વૃક્ષ છે. ચંદનની ખેતીમાં મહારત હાંસલ કર્યા પછી રાજ્યના અનેક ખેડૂતોને ચંદનની ખેતી કરવા માર્ગદર્શનની સાથે રોપા અને બિયારણ પણ તેમણે આપ્યા છે. રાજ્યમાં પ્રથમ ચંદનની સફળ ખેતી કરવા બદલ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતુભાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મને 2006ના 3 તારીખે નરેન્દ્રભાઈ મોદીએ વલસાડ ખાતે મને શાલ ઓઢાવીને બહુમાન કરેલું. આ ગુજરાતની અંદર ચંદનની પહેલી ખેતી કરવા બદલ વટ્ટા 1,000 ખેડૂતોને ભૂગર્ભ જળ સંશોધન કરીને ખેતીના પિયતના પાણી મેળવી આપવા બદલ ધન્યવાદ. સફળ ખેતી માટે ખેડૂતોની એક જ માંગ હોય છે, પૂરતું પાણી. રાજ્યમાં એવા અનેક પ્રદેશો છે જ્યાં પાણીને કારણે સારી ખેતી થઈ શકતી નથી. વલસાડમાં બોરથી પણ પાણી કાઢવા માંગતા ખેડૂતો અજુક શાંતુભાઈની મુલાકાત લે છે. પોતાના જીવનકાળમાં શાંતુભાઈએ 10,000થી પણ વધારે ખેતરમાં પાણીના બોર શોધી આપ્યા છે. તેઓ પાણી કળા થકી વર્ષોથી ખેડૂતોને પિયત માટે પાણી શોધી આપે છે. સામાન્ય માણસ માટે સમજવું આ વિજ્ઞાન થોડું અઘરું છે. ત્યારે શાંતુભાઈ વર્ષો પહેલા 1,000 રૂપિયાનો ખર્ચ કરી જમીનમાંથી પાણી શોધવાના યંત્રો બતાવી ચૂક્યા છે. તેઓ જમીનમાંથી આવતા વીજ ચુંબકીય પ્રવાહના માધ્યમથી પાણીના ભંડાર મેળવે છે. એ જમીનની અંદરથી જે ચુંબકીય પ્રવાહ આવે પાણીમાંથી, જેમ ગુરુત્વાકર્ષણનો આવે તેવી રીતે પાણીમાંથી જે ચુંબકીય પ્રવાહ આવે તો જમીન પર એ ચુંબકીય પ્રવાહ આ ચાંદીના સળિયાની ઇફેક્ટથી કયા ભાગની અંદરથી વધારે એના વાઇબ્રેશન આવે, કયા ભાગમાં ઓછા વાઇબ્રેશન આવે એના પરથી હું એનું સેન્ટર પકડીને એનો પોઈન્ટ પકડું છું. 77 વર્ષના શાંતુભાઈ આજે પણ પળવારમાં જ જમીનમાં પાણીના સ્ત્રોત મેળવી આપે છે. શાંતુભાઈના મતે સરકારે પણ પાણીના બોર બનાવતા પહેલા તેમની મદદ લેવી જોઈએ, જેથી બોર ફેલ થવાનો ચાન્સ ઘટી જાય છે. શાંતુભાઈ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દમણ અને સલવાસમાં અનેક જમીનમાં પાણીના સ્ત્રોત શોધી ચૂક્યા છે. જોકે અનેક પ્રસંગે તેઓ કોઈ ફી પણ નથી લેતા. મને કે એવી કોઈ સારી કેરી જેવી કેસરના જેવી જો આવે બજારમાં અને ખેડૂતને ફાયદો થાય ને સરસ પ્રચલિત થાય, એક્સપોર્ટ થઈ શકે એવું મગજમાં ચાલ્યા કરતું હતું. એમાંથી મને 2 કેરી જડી. જે 2 કેરીનું એકનું નામ ગુલાબી રાખેલું છે, એનો રંગ પરથી તમે જોઈ શકશો ફોટામાં. અને બીજી કેરી છે તે તદ્દન ગોલ્ડન છે, 300 ગ્રામનું ફળ છે, અંદરનો માવો એકદમ કેસર જેવો છે અને ખૂબ જ મીઠો છે. આફૂસ અને કેસર કરતાં બી ફાઇન કેરી છે, નંબર 1. ડેવલપ થતાં જોકે થોડો સમય લાગશે, પણ હું ચોક્કસ માનું કે એનાથી ખેડૂતોને ઘણો સારો એવો લાભ થશે. શાંતુભાઈનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે. અગાઉ તેઓ વલસાડી આફૂસ અને કેસર કેરીની ખેતી કરતા હતા. વલસાડી આફૂસ પર અનેક સંશોધન કર્યા પછી શાંતુભાઈના મતે આ કેરીનો મોર ગળ્યો હોવાથી તેમાં રોગ વધે છે, તેમજ કેસર કેરીના પૂરતા પાક ન મળતા તેમણે નવા જ પ્રકારની કેસર કેરીની જાત મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. વિવિધ પ્રકારના કેરીના કલમને ક્રોસ કલમ બનાવી નવી જાતો વિકસાવવાનું તેમણે શરૂ કર્યું, જેના પરિણામે શાંતુભાઈએ કેરીમાં નવી 2 જાતો વિકસાવી છે. ગુલાબી અને સોનેરી નામની આ કેરીનો સ્વાદ અતિશય મીઠો છે. આ કેરીમાં રેસાનું પ્રમાણ પણ ઓછું છે અને ફળ મોટું છે. એ ઇઝીલી 1 વર્ષમાં ઘણું થાય. ફાચર કલમથી બી ડેવલપ થઈ શકે. સારી કલમની પતલી કુંબળી ડાળીથી રોપા ઉપર કલમ મારીને બી એને વિકસાવી શકે, એટલે એ બહુ ખેડૂત માટે સામાન્ય વસ્તુ છે.
મતલબ કે સારી જાત પબ્લિકમાં આવવી જોઈએ અને લોકોને ગમવી જોઈએ એનો હેતુ રાખીને અને ખેડૂતને વધારે પૈસા મળે અને સારી કેરીની જાત એક્સપોર્ટ ક્વોલિટીની એક નામાંકિત ભારતમાંથી થાય. ખેડૂતોને સારો ભાવ મળે અને સલામત ખેતી બને તે માટે શાંતુભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. બે નવી કેરીઓને લોકો સુધી પહોંચતા હજુ વાર લાગશે, પણ શાંતુભાઈને આશા છે કે આવનારા દિવસોમાં અનેક ખેડૂતો આ પ્રકારની નવી કેરીનો પાક લેશે. તેમનું આખું જીવન ખેતી, પાણી અને નવી શોધોને આપનાર શાંતુભાઈ પોતે તો સદ્ધર થયા જ છે. તેમના માર્ગદર્શન થકી અનેક ખેડૂતો પણ સફળ થયા છે. માનવ ઠાકોર, વીટીવી, પરિયા.